પાટણના રાધનપુરમાં 7 વર્ષની બાળકીનું મોત થયું છે. વિગતો મળી રહી છે પાટણ ખાતેથી. રાધનપુરમાં 7 વર્ષની બાળકીનું મોત થયું છે તો ઘરમાં સૂતેલી બાળકીને સાપ કરડતા આ 7 વર્ષીય બાળકીનું મોત નીપજ્યું છે. રાધનપુરના શેરબાગ વિસ્તારની આ ઘટના છે. પાટણથી માહિતી મળી રહી છે. તપાસ કરતા જ બેભાન અવસ્થામાં આ બાળકી મળી હતી ત્યારે સમયસર સારવાર ન મળવાના કારણે બાળકીનું મોત થયું છે. રાધનપુર શહેરના શેરબાગ વિસ્તારની આ ઘટના છે જે પ્રકાશમાં આવી રહી છે. 7 વર્ષની બાળકીનું મોત થયું છે. ઘરમાં સૂતેલી બાળકીને સાપ કરડ્યો હતો અને જેના કારણે આ બાળકીનું મોત થયું છે. રાધનપુરના શેરબાગ વિસ્તારની આ ઘટના છે જેમાં તપાસ કરતા જ બેભાન અવસ્થામાં બાળકી મળી હતી ત્યારે સમયસર સારવાર ન મળવાના કારણે આ 7 વર્ષીય બાળકીનું મોત થયું છે. પાટણથી માહિતી મળી રહી છે. રાધનપુરમાં 7 વર્ષની બાળકીનું મોત થયું છે અને ઘરમાં સૂતેલી બાળકીને સાપ કરડવાના કારણે બાળકીનું મોત થયું છે. તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા પ્રવીણ દરજી ફોન લાઈન પર જોડાઈ ચુક્યા છે. જી પ્રવીણ, રાધનપુરમાં 7 વર્ષની બાળકીનું સાપ કરડવાના કારણે મોત થયું છે, શું છે વધુ વિગતો? જે દરમી જે ચોક્કસ વાત કરું તો પાટણ જિલ્લાના રાધનપુરની અંદર આ ગત મોડી રાત્રિએ બનેલી ઘટના છે. રાધનપુરમાં મધ્યરાત્રે ઘરમાં સૂઈ રહેલી એક 7 વર્ષની દીકરી જેના કમરના ભાગે સાપે ડંખ માર્યો હતો, પરંતુ પરિવારના સાપને નજરે ન ચડ્યો અને તેઓને મધમાખી કરડી હોય તેવું સમજ્યા હતા. એટલે રાતે તેઓએ હળદર લગાવીને બાળકીને સુવાડી દીધી હતી, પરંતુ બાળકીએ બૂમાબૂમ કરી હતી અને ત્યારબાદ તેઓને જાણ થઈ હતી કે સાપ કરડ્યો છે, જેના કારણે તેઓ તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ લઈ જવામાં વિલંબ થવાના કારણે શરીરમાં ઝેર પ્રસરી ગયું હતું અને તેના કારણે બાળકીનું મોત થયું હતું. જોકે આ ઘટના એવી છે કે જે શેરબાગ સમર્પણ ફ્લેટ આવેલો છે રાધનપુરમાં, ત્યાં દિવ્યાંગ બિપિનભાઈ પરમાર ખમાર પરિવાર રહે છે અને એ પરિવારની પોતાની દીકરી છે. દીકરીનું જે હતી એ દીકરી ક્રિષા નામે છે અને ક્રિષા નામે દીકરી હતી તેની સાથે આ ઘટના ઘટી છે. જી જી પ્રવીણ, તમામ વિગતો બદલ આભાર.